हेलो फ्रेंड्स, स्वागत छे तमारू मारी यूट्यूब चैनल अर्चनास किचन मा। आजे हूँ तमारी साथे शेयर करीस होटल जेवी वेज फ्राइड राइस नी रेसिपी। तो एना माटे मैं आ चोखा बासमती लॉन्ग राइस चोखा अर्धो कलाक पानी मा पलाड़ी ने मैं साफ करीने लई लीधा छे। एक तपेला मा मैं 4 कप जेटलू पानी मूकी दीधु छे। पानी गरम थाय એટલે તેની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું। પાણી આપણું ઉકળી જાય પછી તેની અંદર આપણે સાફ કરેલા ચોખા નાખી દઈશું। પાણી આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે ચોખા નાખી દઈશું। અને એને ચડવા દઈશું અને અધકચરા બાફવાના છે। પૂરેપૂરા 100% જેટલા નથી બાફવાના। અને આ મેં ચોખા 2 કપ જેટલા લીધા છે। આપણે આવો કાણાવાળો વાડકો લઈ લીધો છે એની અંદર ભાત નાખી દઈશું, એક્સ્ટ્રા પાણી બધું નીકળી જાય। આપણે કાણાવાળા વાડકામાં નાખી દીધા છે અને છૂટા છૂટા કરવા માટે આપણે એક થાળીમાં ખુલ્લા કરી દઈશું। આ રીતે મેં એક થાળીની અંદર ભાત ખુલ્લા કરી દીધા છે। હવે મેં કઢાઈ લીધી છે જાડા તળિયાવાળી, તેની અંદર તેલ સારા એવું પ્રમાણમાં લેવાનું હોય છે। હવે તેની અંદર આપણે ઝીણા ચોપ કરેલા લસણ નાખી દઈશું, ચાઇનીઝ આઈટમમાં હંમેશા લસણ થોડુંક સરખું લેવાનું હોય છે। તેની અંદર આપણે લીલા મરચા નાખી દઈશું, એની અંદર હું આદુ નાખી દઈશ। આદુ મેં છીણીને લીધું છે, તમે આદુ ઝીણું ઝીણું ચોપ કરીને પણ લઈ શકો છો। બધું બરાબર ચડવા દેવાનું થોડી વાર। તેની અંદર લીલી ડુંગળી નાખી દઈશું, લીલી ડુંગળી શેકાય। જો તમારી જોડે લીલી ડુંગળી ના હોય તો તેની જગ્યાએ તમે સૂકી ડુંગળી પણ વાપરી શકો છો। મારી જોડે લીલી ડુંગળી હતી તો મેં લીલી ડુંગળી નાખી છે, સૂકી ડુંગળી હોય તો તેને ચડતા વાર લાગે છે। આ મેં બોઇલ કરીને વટાણા લીધા છે તો વટાણા નાખી દઈશું। વટાણા પણ ઓપ્શનલ છે, હોય તો નાખવાના, ના નાખો તો પણ ચાલે। હવે આપણે આની અંદર ઝીણું ચોપ કરેલું ગાજર નાખી દઈશું, એક કપ જેટલું ગાજર લીધું છે મેં। ગાજરને આપણે ચડવા દઈશું, તેની અંદર ચોપ કરેલી કોબી નાખી દઈશું, કોબી પણ 1 નાનો કપ જેટલી લીધી છે। હવે તેની અંદર કેપ્સિકમ આપણે એડ કરી દઈશું, મારી જોડે ગ્રીન કેપ્સિકમ છે, તમારી જોડે લાલ પીળા કેપ્સિકમ હોય તો પણ નાખી શકાય। મારી જોડે ફણસી નથી, તમારી જોડે ફણસી હોય તો તમે ફણસી પણ આમાં નાખી શકો છો। જો રાઈસ પહેલેથી બનાવેલા હોય તો ફ્રાઈડ રાઈસ બનાવવામાં એકદમ ઇઝી પડી જાય છે। બાળકોને ભૂખ લાગે તો આ ફટાફટ તમે બનાવીને આપી શકો છો। હવે આની અંદર આપણે મીઠું નાખીશું, મીઠું મેં જ્યારે રાઈસ બોઇલ કર્યા એ વખતે નાખેલું, આ શાકના ભાગનું આપણે અંદર મીઠું નાખી દઈશું।
મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. હવે આની અંદર હું ચપટી ખાંડ નાખું છું ટેસ્ટનું બેલેન્સ કરવા માટે. ઓપ્શનલ છે ખાંડ નાખવી. કલરફુલ શાકભાજીથી ભરેલું એવું ફ્રાઈડ રાઈસ સરસ લાગે છે, બાળકોને તો ફેવરેટ હોય છે. હવે આની અંદર હું કાળા મરીનો પાવડર નાખું છું. મેં લીલા મરચાં અંદર નાખેલા છે, જો નાના બાળકો ખાતા હોય ફ્રાઈડ રાઈસ તો તમે લીલા મરચાં ના નાખો તો પણ ચાલે. આપણે તીખાસ માટે કાળા મરીનો પાવડર લીધો છે. હવે આપણી એની અંદર ડાર્ક સોયા સોસ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. મેં ડાર્ક સોયા સોસ નાખ્યો છે, એની અંદર થોડોક આપણે ગ્રીન ચીલી સોસ નાખી દઈશું. ગ્રીન ચીલી સોસ ઓપ્શનલ છે, તમે આને સ્કીપ પણ કરી શકો છો ના નાખવું હોય તો. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું અને તેની અંદર રાઈસ નાખીને હળવા હાથે એને મિક્સ કરીશું. એક સાથે હું નહીં નાખું, બે પાર્ટમાં થોડું થોડું કરીને નાખીશ તો આપણને મિક્સ કરવામાં પણ આસાન રહે. આ રીતે એને હળવા હાથેથી હલાવી લેવાનો અને બરાબર મિક્સ કરી લેવાનો. હવે આપણે તેની ઉપર થોડીક લીલી ડુંગળી અને થોડાક ધાણા નાખી દઈશું, એને પણ મિક્સ કરી લઈએ. તો તૈયાર થઈ ગયા છે આપણા ફ્રાઈડ રાઈસ, એને આપણે સર્વ કરી લઈએ. આપણે બનાવીશું વેજ ફ્રાઈડ રાઈસની સાથે આપણે મંચાવ સૂપ પણ બનાવી લઈશું. મેં એક કઢાઈની અંદર તેલ મૂકી દીધું છે, તેમાં આપણે ચોપ કરેલું લસણ નાખી દઈશું. હવે તેની અંદર આદુ નાખી દઈશું, લીલા મરચાં નાખી દઈશું અને ડુંગળી નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈએ અમે. હવે તેની અંદર હું ઝીણા સમારેલા કેપ્સિકમ નાખી દઈશ. એની અંદર ઝીણું ચોપ કરેલું કોબી નાખી દઈશું. ઝીણું ચોપ કરેલું ગાજર પણ નાખી દઈશું. આ બધું આપણે બરાબર મિક્સ થવા દઈએ. આપણે આ સૂપ બે જણ પૂરતો બનાવીએ છીએ. હવે તેની અંદર થોડુંક મીઠું નાખી દઈશું, કાળા મરીનો પાવડર નાખી દઈશું, મિક્સ કરી લઈએ. હવે તેની અંદર હું રેડ ચીલી સોસ, થોડો રેડ ચીલી સોસ લઈ લઈશું. નાના બાળકો પીતા હોય તો તમારે તીખું એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું. હવે તેની અંદર ગ્રીન ચીલી સોસ, અને ડાર્ક સોયા સોસ નાખીશું. આ બધું મિક્સ કરી લેવાનું. તેની અંદર આપણે એક ચમચી જેટલો કેચઅપ પણ નાખીશું. આ બધું બરાબર મિક્સ થઈ જાય. તેની અંદર આપણે બે ગ્લાસ ભરીને પાણી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એનો કલર. હવે આપણે પાણી એડ કરી દઈશું.
આને આપણે બરાબર ઉકળવા દેવાનું છે। આ મેં કોર્નફ્લોરની સ્લરી બનાવીને રાખી છે। એક ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે, તેની અંદર થોડુંક પાણી લઈ એને મિક્સ કરી લીધો છે। હવે આપણે આની અંદર કોર્નફ્લોરની સ્લરી એડ કરી દઈશું, જેથી આપણો સૂપ થિકનેસ થઈ જાય, સૂપની સૂપ જાડો બની જાય। અને પછી હવે આપણે એને ઉકળવા દઈએ। આપણો સૂપ બરાબર ઉકળીને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો એની થિકનેસ અને કલર, હોટલ જેવો સૂપ આપણો રેડી થઈ ગયો છે। તેની અંદર આપણે થોડાક દાણા નાખી દઈશું અને મિક્સ કરી લઈએ। હવે આપણે એને સર્વ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા ફ્રાઈડ રાઈસ રેડી થઈ ગયા છે અને મંચાઉ સૂપ પણ રેડી થઈ ગયો છે। શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સૂપ અને ફ્રાઈડ રાઈસનો કોમ્બો સરસ એવો લાગે છે। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે। થેન્ક્સ ફોર વોચિંગ।